दिवाळी होय के कोई पण त्यौहार, परंतु आवा समय चोर टोळकी अने तोड करनारा लोको सक्रिय थई जता होय छे अने आज कारण थी कोट विस्तारना वेपारीओए त्यौहारना समय सुरक्षित नहीं होवाना आक्षेप कर्या छे। साथे ज साची अने नकली पोलिस द्वारा तोड करवामां आवता होवाना पण आक्षेप करवामां आवे छे, जेने लईने वेपारीओमां पोलिसने लईने विश्वास उभो थाय ते माटे अधिकारीओए वेपारी साथे मीटिंग करवानुं शरू कर्युं छे। असली पोलिस छे के नकली पोलिस छे एनो खुलासो आजे डीसीपी साहेब अने एसीपी साहेबे बिल्कुल स्पष्ट करेलो छे के भाई एनो बक्कल नंबर यूनिफॉर्म जो ना पहेरेलू होय तो तात्कालिक तमे डायरेक्ट एसीपी डीसीपी ने कॉन्टेक्ट करी शको छो। नाना मोटा मुद्दाओ ए लोकोने त्यां कंस्ट्रक्शन नानू मोटू कंई थतुं होय सिंधी मार्केटमां तो एमां पण पोलिस त्यां एंटर थई जाय अने एने तरत ज रिक्षामां बेसाडीने पोलिस स्टेशन आववा माटे फरજ પાડતા હતા। આવી બધી નાની મોટી ઘણી બધી કમ્પ્લેનો आज रोज डीसीपी साहेब अने एसीपी साहेबनी सामे अमे वेपारी भाईओए करेली छे अने एना माटे साहेब एक सरस व्हाट्सएप ग्रुप पण मूकी दीधुं छे के एनी अंदर अमारी जुदी जुदी मार्केटोना 15-20 जणनो समावेश थशे व्हाट्सएप ग्रुपमां अने फ्री फील दरेक लोको आनी अंदर मेसेज आपी शके छे। મહત્વનું છે કે કોટ વિસ્તારમાં આ પ્રકારની દર મહિને 1-2 ઘટના સામે આવે છે કે જેમાં વેપારીઓને સ્થાનિક નાના કર્મચારીઓ પર આક્ષેપ કરતા હોવાથી તેવા કોઈપણ કર્મચારીને મીટિંગમાં હાજર ન રાખવામાં આવ્યા। પોલીસે વેપારીઓમાં પોલીસ માટે વિશ્વાસ જાગે તે પ્રકારે સલામતીની ખાતરી આપી, સાથે જ મહત્વના વેપારી આગેવાનના નંબર મેળવી પોલીસે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે કે જેથી અધિકારી અને વેપારી સીધા સંપર્કમાં રહી શકે અને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા તેનો ત્વરિત નિકાલ પણ લાવી શકાય। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે દિવાળીના તહેવારને લઈને જે પોલીસ મારફતે અથવા તો બોગસ પોલીસ બનીને વેપારીઓ પાસેથી જે કેશ લઈને પોતાના ઘરે જતા હોય અને કોઈ મતલબ એ પૈસાની માગણી કરવામાં આવે કે ખોટા કેસમાં ફસાઈ દેવામાં આવે બોગસ પોલીસ તરીકે, તો આ બાબતમાં છે એ વેપારીઓને મીટિંગ લઈ એમના જે પ્રશ્નો હતા એ સાંભળ્યા અને એમને ખાતરી આપવામાં આવી કે આવી કોઈ મતલબ ઘટના તમારા ધ્યાન પર આવે, કોઈ નાના વેપારી બી હોય તો આપ લોકો સીધો છે એ મારો અથવા ડીસીપી સાહેબનો કોન્ટેક્ટ કરી શકે છે। ડીસીપી સાહેબે એમના બી કોન્ટેક્ટ નંબર આપ્યા છે અને મતલબ ગભરાવાની કોઈ જરૂર નથી, જ્યાં તમે સાચા છો ત્યારે પોલીસ તંત્ર તમારી સાથે